2001 માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં લગભગ 105 જેટલા દર્દીઓને કરોડરજ્જુમાં ગંભીર અસર થઈ છે, જેને કારણે તેઓ હાલ જીવનભર અપંગ થઈ ગયા છે અને આજ સુધી લગભગ 105માંથી 36 દર્દીઓનું મોત પણ થઈ ચૂક્યું છે. આ તમામ દર્દીઓને સરકાર દ્વારા પહેલાં 2000 જેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવતું હતું અને તેમાં 500 રૂપિયાનો વધારો કરીને 2500 જેટલા રૂપિયા આપે છે, જે મોંઘવારીના સમયમાં ખૂબ જ ઓછા છે. આ તમામ દર્દીઓને લગભગ 10000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે જેથી કરીને મુશ્કેલી ન સર્જાય. પેરાપ્લેજિક દર્દીઓને સમયસર રૂપિયા દવા મળતી નથી અને હોસ્પિટલ જવું હોય છે તો એમ્બ્યુલન્સની સગવડતા મળતી નથી, જેને લઈને આજે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અને ત્વરાએ કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. આવેદન આપતી વખતે વાઘેલા દેવીબેન ગાભાભાઈ, જ્યોતિબેન જયેશભાઈ સોલંકી, વાઘેલા કુંવરબેન ગાભાભાઈ અને તેજીબેન જાદવ હાજર રહ્યા હતા. આ અંગે ચણચણ ન્યૂઝ સાથે આગેવાને વાત કરી હતી. મારું નામ વાઘેલા કુંવરબેન ગાભાભાઈ, રહેવાનું મારું ભચાઉ છે અને હું ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજિક છું. અમે આજે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને અમે ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજિક છીએ, એટલે સરકાર ભૂકંપ વખતે 105 દર્દીઓ હતા, એમાંથી 36 દર્દીઓ મરી ગયા છે અને 70 દર્દીઓ હાલ પથારીવશ જીવન જીવી રહ્યા છે. એના માટે થઈ અને હું લડત ચડાવી રહી છું કે મારા જે ભૂકંપગ્રસ્ત દર્દીઓ છે એમનું જીવન સરળતાથી અને સાદગીથી જાય, એટલા માટે હું આજે આવેદનપત્ર આપવા માટે હું બધા મારા 30 જણા પેરાપ્લેજિકને લઈને આવી છું. તો મારી માંગણી છે કે અમારી 2500 જે પેન્શન છે એમાં વધારો કરી અને 10000 કરવામાં આવે તો અમે જે પેરાપ્લેજિક છે એનું જીવન સરળતાથી જીવી શકે. અને પેરાપ્લેજિકની હાલત એવી છે કે એ પથારીમાં પણ માંડ જીવી રહ્યા છે, તો સરકાર એમની લાચારી જોઈ અને પેન્શન વધારે એવી હું માંગણી કરું છું. બેને કીધું કે તમારી માંગણી અમે સરકાર સમક્ષ મૂકશું. આરોગ્યમાં અમારી જે પેરાપ્લેજિક દર્દીઓ જે ઘરે પીડાઓ ભોગવી રહ્યા છે અને એનો વર્ષે વર્ષે 2 કેમ્પ થાય એવી અમારી માંગણી છે.